નડિયાદ જીઆઈડીસીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જીઆઈડીસીના કોમન પ્લોટમાં બંધાયેલ દબાણો દૂર કરાઈ રહ્યા છે. જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજર અને તેમની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ. સ્થાનિકો અહીં 15 વર્ષથી મકાનો બાંધીને રહેતા હતા ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ભલે જગ્યા ખાલી કરાવો પણ અવેજમાં બીજી જગ્યા આપો. ગત વર્ષે જીઆઈડીસી દ્વારા નોટિસ અપાઈ હતી તેમ છતાં સ્થાનિકોએ મકાનો ખાલી કર્યા ન હતા. ઉપરાંત 3 દિવસ પહેલા ફરીથી પણ નોટિસ આપવામાં આવી હતી. અને છેલ્લા ઘણા સમયથી ઈશ્વર બુટલેકર નામનો બુટલેકર ઘણા સમયથી ખુલ્લામાં જાહેરમાં બરેવિયા ગામની ખેતરની સીમમાં દારૂ વેચી રહ્યો છે તેવી અમને માહિતી મળી હતી, ચોક્કસ માહિતી મળી હતી. જેથી હું ગ્રાહક બનીને ત્યાં એ લોકેશન પર મેં સાંજે 6/6/2024 રોજ અહીંયા જણાવ્યું કે ભાઈ મારે મારા ગેસ્ટ આવેલા છે, મને દારૂની જરૂર છે તો મને દારૂ આપો. કે તમારે મોટું જોઈએ છે કે નાનું જોઈએ છે? મોટું 500 રૂપિયાનું છે અને નાનું 150 રૂપિયાનું છે. એટલે મેં એમને કીધું કે હું 5 મિનિટમાં આવું છું પૈસા લઈને. એટલે કે સારું વાંધો નહીં. પછી હું 10 મિનિટ પછી પાછો મોબાઈલ ચાલુ કરી અને ગયો અને માગેલું તું મેં કે ભાઈ મને 150 નાનું ક્વાટર્યું જોઈએ છે. મેં 150 રૂપિયા આપ્યા અને મને 150 રૂપિયાનું એ લોકોએ એક છોકરો દોડીને ક્વાટર્યું લઈ આવ્યો મારા માટે અને મને આપેલું છે. એ બાબત તમે બીજે દિવસે ફરી પાછા બપોરે 12 વાગે ગયા. 12 વાગ્યાના રસ્તામાં ઈશ્વર ખુદ આવ્યો હતો અને એ જ જગ્યા પર ચાલુ હતું દારૂનું વેચાણ. એટલે મેં ફરી પાછું એને કીધું કે ભાઈ આ તમે દારૂ વેચો છો, એટલે ઈશ્વર એકદમ ઉશ્કેરાટ થઈને કે ભાઈ હું દારૂ વેચું છું, પોલીસને હપ્તા ચૂકવું છું, તમારે થાય તે કરી લેવાનું આમ કહી અને મને મૂઢ માર મારેલો છે. કાનના ભાગમાં ઈજા કરેલી છે, 4-5 જણા ગરદાપાટુમાં મારેલો છે મને. અને આ બાબતે મેં સેવાલિયા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવેલી છે અને સરકારી હોસ્પિટલમાં આ બાબતે ટ્રીટમેન્ટ કરાયેલી છે, જરૂરી દવાઓ ઇન્જેક્શનો પણ લીધેલા છે. અને મારી એવી માગણી છે કે આ ગલતેશ્વર તાલુકામાં જે આ બુટલેકરો બેફામ બનેલા છે અને આવી રીતના ગમે તે વ્યક્તિ પર હુમલો કરે છે એ અટકાવવો જોઈએ અને દારૂ વેચતો બંધ થવો જોઈએ. કારણ કે લોકોના ઘરો આના કારણે ઘણા ઉજળી રહ્યા છે. 13-15 વર્ષથી અમે અહીંયા આગળ વસવાટ કર્યો છે. એ ગમે તેમ અમે વેચાણ લીધેલું છે સાહેબ, નાનું મોટું સરકારી લખાણ છે અમારી જોડે. જે સમયે અમે જો વસવાટ કરીએ એ સમયે જો જીઆઈડીસી આવીને બોલી હોત કે ભાઈ આ અમારો હક છે તો અમારો સાહેબ અહીંયા આગળ વસવાટ થાત. તે છતાંય અમે આટલું ખાલી કરવા માટે તૈયાર છે. નહીં કોઈ કલેક્ટર સાહેબનો હુકમ કે નહીં કોઈ પોલીસ આવતી, બસ એ લોકો અમને આવે ને એમ કહે છે ખાલી કરો. કોઈ નોટિસની તારીખ નથી કે ભાઈ આ તારીખે ખાલી કરી નાખજો તો અમે સેફ્ટીપૂર્વક ખાલી. તમને અગાઉ નોટિસ નહીં આપી? કોઈ તારીખ નહીં આપેલી. નોટિસ તો અહીંયા અમારા દિવાલ પર મારેલી છે, એમાં તારીખ કોઈ છે નહીં સાહેબ. ક્યારે મારી ગયા નોટિસ? એ નોટિસ આજે 2-3 દિવસ થયા છે એમને નોટિસ મારી પણ તારીખ નહીં આપી. જો તારીખ આપી હોત તો અમે સાવચેતી જાળવત સવારમાં આવીને બુલડોઝર ઊભું કરી નાખ્યું. બરાબર. હવે અમે એમ કહે છે કે જો ગુજરાતના વિકાસ માટે આ જીઆઈડીસી જગ્યા લેતી હોય તો ગુજરાતના વિકાસ માટે અમે આડા હાથ કરવા માટે તૈયાર નથી. કે આજે 200 માણસને જો રોજી રોટી મળી શકતી હોય તો અમે 10-15 ઘર બે ઘર થવા માટે તૈયાર છીએ. પણ સાહેબ અમને નાનું મોટું વર્તન ગમે તે આપ. અમે કોઈ જીઆઈડીસી જોડે કોઈ ગેરવર્તન અમે કર્યું નથી કે કોઈ ગારો નથી. પણ અમારો એક જ ધ્યેય છે કે માન્ય કલેક્ટર સાહેબ અને પોલીસ આવીને એટલું કહી દે કે આ ઇલીગલ છે તો અમે રાજી ખુશી કબજો સોંપી દે. પણ જે છતાંય નહીં આવ્યા તો અમે સાહેબ અત્યારે તોડી પાડ્યું છે, પતરા બતરા બધું ખાલી કરી નાખ્યું છે. હવે અમે સાહેબ ઇલેક્શન કરવી, અમે અમારી બહુ ખબરો અમારી બહુમતીથી અમે ઇલેક્શને કર્યું છે. અત્યારે અમને એવું જ લાગે છે કે અમે ભારતના નથી, અમે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી છે. એટલે હવે અત્યારે અમે જો 2 ઘર થઈ જઈએ તો અમારો વિસ્તાર પાછળ ત્રાસવાદી બને કે આતંકવાદી બને એ કોની જવાબદારી સાહેબ? બીજું કશું કહેતો નહીં. ના, અમને નાનું મોટું વળતર આપી દે સાહેબ તો અમને કોઈ વાંધો નથી. જો ગુજરાતની જીઆઈડીસી માટે આ લોકો બધું કરતા હોય તો બધું સારું છે. બાકી કોઈક ઇન્ડસ્ટ્રીઓ માટે કે ગમે તેની માટે ગમે તે કરતા હોય એ મને ખબર નથી સાહેબ. જીઆઈડીસીની, મારું નામ પ્રથમ તો દર્શન ઠક્કર છે, હું પ્રાદેશિક મેનેજર જીઆઈડીસી વિદ્યાનગર છું. અત્યારે લગભગ 4,000 ચોરસ મીટર એટલે કુલ 40,000 ફૂટની અંદર અન્ય આ દરેક જે ઈસમો છે તેમણે કબજો કરેલો છે. તે પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે, જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ. તથા જે કોઈ પણ દબાણ કરતા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે.
કેટલાક દબાણ કરતા હોય દિવાળી પહેલા ખાલી કરી દેવાના, અમને ગયા વર્ષે દિવાળી પહેલા ખાલી કરવાની અમને લોકોને બાહેધરી લેખિતમાં નોટરાઇઝ કરીને આપી છે, તેમ છતાં દૂર નથી કર્યું. એટલે હવે ત્યારબાદના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નહીં નહીં નહીં, પૂરતી પ્રક્રિયા અનુસરવામાં આવી છે અને એ લોકોને જણાવીને જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વેચ્છાએ તે લોકો દૂર પણ કરી રહ્યા છે અને દૂર કરતા હોય તો અમે લોકો એમને મદદ કરવા માટે પણ તૈયાર છીએ. અનધિકૃત દબાણ કરતા છે, નિગમની જમીન ઉપર પગ પેસરો કરેલો છે. દબાણ દૂર કરતી વખતે તેમનો માલ સામાન છે તે જાતે દૂર કરી દે, તે જીઆઈડીસી મદદ કરી શકે છે.